ગુજરાતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે અને પુરવઠા વિભાગ દ્વારા 16 ટીમો બનાવવામાં આવી છે, જે 60 દુકાનદારો સામે 16 ટીમો તપાસ કરશે. દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી અને તપાસ કરવામાં આવશે. કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પુરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સાથે ફોલીસ ફરિયાદ પણ કરાશે અને પુરવઠા અધિકારી ડીડી શાહે કહ્યું કે તપાસ દરમિયાન ઘાલમાલ સામે આવશે અને જો જરૂર હશે અને જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં પાછી પાની કરવામાં આવશે નહીં. ખામી જણાશે તો ફાઇનાન્શિયલ દંડ, પરવાનો સસ્પેન્ડ, પરવાનો રદ કરવામાં આવશે. સાથે સોફ્ટવેર પર સાથે છેડાછેડ કરી હશે તો સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ થશે. સસ્તામાં અનાજ વેચી દેવાતું ભાજપના કોર્પોરેટર ઉર્મિલાલ ત્રિપાઠીએ ઉંગરાની અને 16 દુકાનોમાં ગોબાચારીની લેખિત ફરિયાદ કલેક્ટરને કરી છે. પરવાનાઓદાર દુકાનદારોના હવાલો તલાટોને આપી દીધો હોવાનું કહેવામાં આવ્યું છે. તલાટો 5-10 કિલો અનાજ દરેક રેશન કાર્ડ દીઠ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે 20-25 રૂપિયામાં વેચી રહ્યા છે. ખાસ કરીને ઘણા એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં. જે રાશન ધારકો છે, રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે. 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે. 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય, 56 જે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે. ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી, પોતાને એ ભાડે બધા એને ભાડેથી આપી દીધું છે. અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ. જે લોકો થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ. એમાં કૂપનમાં લખેલું હશે તમે કેટલા વ્યક્તિ છો ને, તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો. એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે અમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી, પ્રિન્ટ છે જ નહીં. રાશન કાર્ડ કે મુદ્દા ઉઠાયું રાશન કે લીએ. जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है. जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं. और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत. भाई बहनों सभी आते थे लेकिन मैं बोल बोल के थक गई. उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो. अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे. बस कम मतलब सबको राशन कम देते हैं. જે અન્વયે જિલ્લા કક્ષાએ તમે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમે કુલ 16 દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ, એટલે અમે 16 ટીમ બનાવી છે અને 16 દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે. અમદાવાદ શ્રી ઉધના અને મજૂરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે, જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે, અસંગઠિત નિવેદન સામે આવશે, તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું.